દેવભૂમિ દ્વારકા સહિત રાજ્યભરમાં ખેતીની જમીન માપણીમાં ગોટાળાઓનો જાણે અંત જ નથી આવી રહ્યો ત્યારે છેલ્લા બે વર્ષથી જમીન સર્વેના વિરોધમાં વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ ન આવતા ખેડૂતો વિફર્યા છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકાના જુવાન પરના ખેડૂતોએ કંટાળીને જમીન માપણી કચેરી ખાતે અધિકારીની હાજરીમાં અરજીઓની આરતી ઉતારી અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને આ અરજીઓના થપ્પાને DLRI અધિકારીને આપવામાં આવ્યો છે. જમીન માપણીને લઈ અને ખેડૂત હિતરક્ષક સમિતિ છેલ્લા સતત 5 વર્ષથી લડત કરે છે અને એ લડતના ફળ સ્વરૂપે ગુજરાતના 2 ગામો પીપર અને સામોરને પસંદ કર્યા અને આ 2 ગામોની અંદર 100% જમીન માપણી ખોટી છે એવું સાબિત થયું છે. તેમ છતાંય સરકારનો આગ્રહ એવો છે કે જે ખેડૂતને તકલીફ હોય એ વાંધા અરજી કરે. જો 100% માપણી જ ખોટી હોય તો પછી વાંધા અરજી કરવાનો કોઈ મતલબ જ નથી. 100% માપણી ખોટી છે અને રદ કરવી જોઈએ. અરજીઓ શું કામ માંગવામાં આવે છે અને અરજીઓ માંગવામાં આવે છે એનો કોઈ નિકાલ નથી થતો. એટલે આજે અમે અરજીઓની આરતી કરી અને DILR કચેરીની અંદર જમા કરાવી કે જેથી કરીને સરકારને સદબુદ્ધિ મળે. ખેડૂત હિતરક્ષક સમિતિ તરફથી ખેડૂતો સાથે કલ્યાણપુર તાલુકાના જુવાનપર ગામની એક સાથે 300ની આસપાસ અરજીઓ રજૂ કરેલ છે, વાંધા અરજીઓ, અને રજૂઆત કરેલ છે કે સંમતિ વગર માપણી કામગીરી કરવા માટે અને ઝડપી નિકાલ થાય તે માટે આયોજન કરી અને નિકાલ કરવા માટે.